ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પ્રાચીન દરવાજા સાથે અન્ય અવશેષોની અવદશા. કંકાવટી ગામે આવેલ ઐતિહાસિક સ્મારકોની બાજુમાં જાડી જાખરાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પુરાતત્વ વિભાગ દ્વારા આ ઐતિહાસિક સ્મારકોની જાળવણી કરવામાં આવતી ન હોવાની પણ લોકમુખે ફરિયાદો ઉઠવા પામી છે. અમદાવાદના સુલતાન અહમદ શાહના આક્રમણ સામે રક્ષણ માટે દરબારગઢ મંદિરમાંથી મજબૂત કિલ્લેબંધી ધરાવતા કંકાવટીમાં ખસેડવામાં આવ્યો હતો. કંકાવટી સમયગાળામાં સૌરાષ્ટ્રનું મહત્વનું સરહદી શહેર હતું. કિલ્લાના આ બંને ઉત્તરાપી મુખ દરવાજા સોલંકી કાલીન તોરણ ઇસ્માલિક શૈલીનું કમાન ધરાવે છે. પૂર્વ તરફનો દરવાજો જિંજુવાડાના દરવાજાનું અનુકરણ જણાય છે. પ્રાચીન દરવાજાની બાજુમાં જય જોહર કુંડ જોહર કરવામાં આવેલો છે, જ્યાં ઝાલા વંશની આઠ રાણીઓએ જોહર કર્યું હતું અને તેમની ખાંભી સતીમાની ખાંભી તરીકે સમાધિ સ્વરૂપે પણ પુરાતત્વ વિભાગ દ્વારા સ્મારકોની સાર સંભાળ લેવામાં આવતી ન હોવાના કારણે આ ઐતિહાસિક પ્રાચીન સ્મારકોની અવદશા જોવા મળી રહ્યા હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી છે. પ્રાચીન નગરી કંકાવટીમાં આજે તમે જોઈ રહ્યા છો કે જે પ્રાચીન દરવાજા છે, અહીંયા સતીમાના પાળિયા છે, જોહર કૂવો છે અને ખાસ કરીને માતૃ વાવ પણ આવેલી છે. પુરાતત્વ ખાતા દ્વારા આને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે, પણ અત્યારે જોઈએ તો એની સ્થિતિ થોડી નબળી પડતી જાય છે. એના હિસાબે ભવિષ્યમાં જે આપણો આ વારસો છે એને આપણે કદાચ હવેની પેઢી ભૂલી ન જાય એના માટે થઈને એક ટકોર એક ગામના જાગૃત નાગરિક તરીકે અને ગામના જાગૃત વ્યક્તિ તરીકે અમે એક જાણ કરીએ છીએ કે જે આ રક્ષિત સ્મારકો છે એને ફરીથી સજીવન એક નવું રૂપ મળે અને ખાસ કરીને હવે પછીની પેઢી છે એને પણ ખ્યાલ આવે કે જે 1429માં જે અહીં રક્ષિત સ્મારકો બનાવવામાં આવ્યા હતા એને હવે જાળવણી અત્યારે થઈ શકે. સરકાર એના માટે કટિબદ્ધ હોય છે, પરંતુ ખાતાને ફરીથી અમે જાણ કરીએ છીએ કે આપ આ સ્મારકોને ફરીથી સજીવન બને એના માટેના પૂરતા પ્રયત્નો કરીએ એવી અમે એક જાગૃત નાગરિક તરીકે આશા રાખીએ છીએ. બાજુમાં જ જોહર કૂવો અને સતીમાનો પાળિયા છે અને જે ખરેખર એક હું કહી ન શકું એમ કે ભૂતકાળનો એક વારસો છે, એ વારસો જો જળવાઈ રહે એના માટેના ઘણા બધા પ્રયત્નો થાય એવા અમે આશા રાખીએ છીએ. અને જે અહીંયા માતૃવાવ પણ આવેલી છે અને આ નગરી અદ્ભુત નગરી છે, એક સમયનું નગર ગણાતું કંકાવટી, તો એની સ્થિતિ સારી બને એવી આશયથી આ અમે એક પુરાતત્વ ખાતાને જાણ કરીએ છીએ કે આ સ્મારકોને તમે ફરીથી સજીવન રાખો એવી આશા.